राजकोटना वेलनाथपरा खाते आश्चर्यजनक कार्यक्रम योजायो। स्थानिकोनी रोड बनावा माटे मांग उठी। पावडो त्रिकम ने तगारू लईने तेमणे विरोध नोंधाव्यो। पाको रोड बनावा स्थानिकोए मांग करी छे। રાજકોટના વેલનાથપરા વિસ્તારની અંદર સ્થાનિકો દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મેટલિંગ નાખવામાં આવ્યું છે, તેનો વિરોધ કરવામાં આવ્યો છે। કારણ કે મેટલિંગ નહીં પરંતુ તેઓ પાકો રસ્તો માંગી રહ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું માંગ છે તમારી, શું વિરોધ છે? અમારે પાકો રસ્તો જોઈશે, પાકો રોડ અમને 50 વર્ષથી અમને પાણીમાં હાલી છે, માટી નાખીને વયા જાય છે, કોઈ અમારું સાંભળતા નથી। તમે આવ્યા છો, તમને અમે રજૂઆત કરી તો તમે કાંઈ જઈને કોઈ આવે ભાવે નહીં આવે। રજૂઆત જાણે બતાય આવે, ડેલી ખખડાવે, મહિનો મહિનો હર્યું કાઢે, મત વહી જાય એટલે તમે કોણ ને અમે કોણ, કોઈ અમારી રજૂઆત સાંભળતું નથી। બેન, કેટલા ટાઈમ થી આ પ્રકારની 50 વર્ષથી અમે અહીંયા છીએ પણ રોડ રસ્તા થતા નથી, અને જયારે જરૂર હોય ત્યારે કહેશે કે અમે તમને રોડ કરી દઈશું, તમે કહેશો એ કરી દઈશું, પણ હજી સુધી થઈ નથી। મેટ્રિંગ પાસે અને વ્યાજ આવશે અને એ બતાવી દેશે, અમારે મેટ્રિંગ નથી જોતી, અમારે રોડ જોઈશે। એક ટ્રેક્ટર આથી માં લગી લઈને ફોટા પાડી અને એ વ્યાજ આવશે અને અમારે રોડ જ જોઈશે, અમારે મેટ્રિંગ જો તકલીફ કેવી પડે છે આનાથી? અમારે બહુ તકલીફ પડે છે, ત્યાં જઈ શકતા નથી। વરસાદ હોય તો અમે બહાર નો નીકળે કે બસ અમારા જાય ક્યાં ઈસ્કૂલે, તો મેકલવાના હોય તો પછી લાગી જાય। એ ચોક્કસ સ્થાનિક આગેવાનો પણ છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો? જે મેટલિંગ છે તે વારંવાર નાખી દેવામાં આવે છે, રોડ બાકુ નથી બનાવવામાં આવે। હવે અમને સ્થાનિક છે, અમને એ નથી ખબર પડતી કે ત્રણ ફેરે મેટલિંગ થઈ ગયું છે, તો આ ચોથી ફેરે મેટલિંગ પાસ કરવાનો કોઈ અર્થ નથી, આમાં મેટલિંગની જરૂર નથી। કેવલ ને કેવલ આ 95 લાખ રૂપિયા છે ને એના ખર્ચે હું એવું સમજુ કે ઘણું ખણું પાકા રોડનું કામ થઈ જઈ શકે છે, કારણ કે આ દર મેટલિંગ છે એ વરસાદ આવશે ને ધોવાઈ જશે, એનો કોઈ અર્થ રહેતો નથી। ખરેખર ડામર કરવાના હોય તો મેટલિંગની જરૂર નથી, અને કારણ કે આ સમય ચૂંટણી માટે આવે છે ને એવું લાગે છે કે જૂથવાદના કારણે કામ થતા નથી, એવું મારું માનવું છે। શું છે અહીંયા? હવે આમાં બધા લોકો નોકા બધાના ગ્રુપો હોય છે કે ભાઈ આ ઓલી ટીમ નો માણસ છે, આ ઓલી ટીમ નો માણસ છે, એટલે આપડે કદાચ ભૂગર ની ગટર સ્થાનિક કોર્પોરેટર કયા કયા પક્ષ ના છે? બે કોર્પોરેટર કોંગ્રેસ ના છે અને બે કોર્પોરેટર ભાજપ ના છે, બરાબર? એટલે એકાબીજાના જે કઈ છે સંકલનમાં નથી હોતા, ને જેથી કરીને લોકોના કામ નથી થતા અને લોકો પરેશાન છે, કારણ કે અમે કાર્યકર્તા છે, હું પણ ભાજપનો કાર્યકર્તા છું, પણ હવે આપણે કામ કરવા જઈએ છીએ તો એમ કે આવો ટીમ નો માણસ છે કહેવામાં આવે છે, કામ ન કરતા ચોક્કસ સ્થાનિક જે રાજકીય જૂથવા છે તેના લીધે લોકોને તકલીફ પડી રહી છે, હું આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ। અત્યારે આપ જોઈ શકો છો સ્થાનિકો છે તે પાવડા ને તગારા લઈને અત્યારે મેટલિંગ છે તે દૂર કરી રહ્યા છે। તેઓનું માંગ છે કે હવે મેટલિંગ નહીં, 3-3 વાર મેટલિંગ કરવામાં આવ્યા છતાં જે પાકો રોડ છે તે નથી કરવામાં આવ્યો। છેલ્લા 45 થી 50 વર્ષ સુધી આ વિસ્તારની અંદર લોકો છે તે પાકા રોડની ડિમાન્ડ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી તેમની આ જ પરિસ્થિતિ છે। સ્થાનિક જૂથવાદના લીધે જે વિકાસ કામો છે તે અટકી રહ્યા છે તેવું સ્થાનિકો પણ કહી રહ્યા છે। કેમેરા પર્સન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ ભેડા, યુટીવી ન્યૂઝ, રાજકોટ।